તમે ક્યારે કોઈ દિવસ આવી રીતે પીઝા ખાધા યાર? જો આ કેવી રીતે બહીના હશે, શું હશે, આખી રેસીપી જોશો ને તો તમને મજા આવી જશે. આજની રેસીપી પણ બહુ ખતરનાક રેસીપી છે. મેં આજ સુધી ક્યારે કોઈ દિવસ આવી રેસીપી નથી જોઈ. લીલા પીડા હે, લીલા પીડા મારા સંજયભાઈ ના પીઝા મને આજે લીલા પીડા આજે પીઝા મને આપી દે. kamleshmodifoodie.com રવિવારના વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે રવિવારે જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છું. આજનો વિડીયો દરેક નાનાથી લઈને મોટા લગીને દરેક લોકોને ભાવતા અને મનગમતા એવા નામ પડે ને, પીઝાનું નામ પડે ને તો લોકો એમ કહે કે સારું, એમાં તો એ નહીં વસ્તુ આવે છે. પણ આપણા માસ્ટર શેફ સંજયભાઈ છે ને, એટલે તમને ખબર છે કે ડિફરન્ટ જ હોય. પીઝામાં ડિફરન્ટ, શાકમાં ડિફરન્ટ, બધી વસ્તુ અલગ જ કરતા હોય છે. તો રવિવારના રસોડામાં સ્વાગત છે સંજયભાઈ. કમલેશભાઈ મોદી યુટ્યુબનું ભાઈ આખી ટીમનું સ્વાગત છે. થેન્ક યુ જીનેન્દ્ર, બધાને બધાને જય જીનેન્દ્ર. સંજયભાઈ પીઝા તો બધી જગ્યાએ બને છે, તો તમારા પીઝાની તો વિશેષ જ કંઈક વાત અલગ જ હશે, રેસીપી અલગ હશે અને કંઈક અંદાજે અલગ હશે કે ના આજે સુધી કોઈ જોયું હશે કે ના કોઈ દિવસ આવું સાંભળ્યું પણ હશે. તો આજના જે પીઝા છે ને, પીઝા આ તમને લગભગ કે માર્કેટમાં જોવા નહીં મળે, બરાબર, કે શોપ ઉપર નહીં મળે. અને હા, બીજું વાત અટકાવું છે તમને કહી દઉં કે આ રેસીપી જો બનાવીને હું ચેલેન્જ મારીને કહું કે ખાલી એક નામ આપી દઉં છું ને કે ઓનલી ફોર જૈન પીઝા, સાહેબ તમે સારામાં સારી દર મહિને લાખો રૂપિયાની આવક કરી શકશો. અને કેટલા કસ્ટમર નવા આવશે તમને ખબર એ નહીં પડે. પણ નવો વ્યવસાય કરવા માટે આ એક આ તકવાળો વિડીયો છે. તો સંજયભાઈ આપણે રેસીપી કંઈક અલગ આખી બતાવી દઈએ બધા. એની અંદર આપણા કાઠિયાવાડી 100% જૈન પીઝા, કાઠિયાવાડી દેશી, ઇટાલિયન નહીં, આપણા કાઠિયાવાડના, ગુજરાતના, સ્વદેશી. આજે વટાણા આવે, લીલા વટાણા, લીલા વટાણા ને પલાળી નાખવાના, બરાબર, રેડીમેડ અત્યારે લીલા વટાણા ની સીઝન છે એટલે એને બાફી અને ક્રોસ કરી નાખવાના, બરાબર. આ કેળા જો અમારા કાય આમાં ખાલી છે, પણ હવે કેળાનું જો આ છીલી થઈ છે, હા, એટલે કાકા કેળા છે, કાચા કેળા, હાલા કાચા કેળા છે એને બાફી લીધા છે. તો આની અંદર તમે શું કરશો? હવે આની અંદર છે ને ઉપાડવા ફણસી, ફણસી આવશે, હા હા, આમાં ફણસી નાખવાની, બરાબર. પછી આ પીળા કલરના સિમલા મરચા, જે સિમલા મરચા આવે ને ચોપ્સ કટિંગ કરેલું છે, પીળા કલરના સિમલા મરચા, બરાબર. પછી આવશે લીલા, આ ગ્રીન કલરના સિમલા મરચા, જે અત્યારે મકાઈની સિઝન નથી એટલે આપણે આ ફ્રોઝન મકાઈ બાફેલી તૈયાર જ આવે, અત્યારે મકાઈના દાણા. પછી આવશે ની અંદર સ્વાદ અનુસાર મીઠું, અત્યારે કામ મીઠું નહીં ગમે, બસ હવે આ ફાઇનલ સ્ટેપ છે ને મસાલા મિશ્રણ કરવાનો, મરચાની પેસ્ટ. પછી જે આપણે શિયાળામાં જે ઉનાળામાં સીઝન આવતી હોય કાચી કેરી, તો કાચી કેરીનો પાવડર બને આમચૂર પાવડર, એ આમચૂર પાવડર ખટાશ, થોડુંક ખટાશ માટે, તીખાશ માટે ગ્રીન મરચા, લીલા મરચાની પેસ્ટ, પેસ્ટ. જે કેળા આપણે જે બાફતા હતા, કેળા બાફી એનું છીલી કરી નાખી છે. તમે જોયું છે કે કેળા આપણે પહેલા બાફી લીધા, બાફીને કાઢી નાખ્યા, કાઢીને પછી હવે આપણે એને છીણી નાખ્યા. ટાણાની અંદર પાણીનો ભાગ હોય એટલે એને સોસવા માટે પૌવા, પૌવા આવે, હા, એટલે પાણીનો ભાગ સોસી લે. અચ્છા, એટલે ઓલો આ જે માલ કમ્પ્લીટ, હા, પકઠણ બને, જે આની અંદર સૂકી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ એક ડિફરન્સ ટાઈપમાં જ બનશે કે જે તમને અલગ જ એક આખો સ્વાદ, છોકરાઓને પણ ભાવે, હા, આમ ખાય એટલે કચાર 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 મજા આવે. જે તીખા આવે એમાં સફેદ તીખા આવે, કારણ કે આમાં તો લાલ મરચું આવે નહીં, નો આવે એટલે સફેદ તીખાનો તીખાશ માટે. સંજયભાઈ સોસ તો તમે તૈયાર લાવશો કે શું કરશો? એ તો તૈયાર લાવવો જ પડે, 100% જૈન હોય ને, જે અમને ખબર છે કે બને ત્યાં લગી બહારની વસ્તુ
યુઝ ન કરે, કેમ કે એ કોલ્ડ સ્ટોર સિઝનમાં બનાવેલો ફ્રોઝન માલ હોય. ઓકે, રિયલ 100% નેચરલ જૈન બનાવવા માટે સોસ પણ અહીંયા જ બનાવવો પડે. તો બની જાય. હા, જો તો નજીક આવો. હવે આની અંદર આપણે સોસ બનાવવા માટે તમે શું શું નાખેલું છે? આમાં જો આ ટમેટા છે, ટમેટા છે, પછી અત્યારે જે કાશ્મીરી ગોલર મરચાંની સિઝન છે, હા હા, એટલે આ ગોલર મરચાં છે. ઓકે, આ લીલા મરચાં છે, આપણા લીલા મરચાં. હા, હવે આને પાણીમાં બાફી નાખવાનું. બાફી નાખવાનું, બરાબર. પછી આનો સોસ બનશે આખે આખો. આ બાફી ઉકાળી અને આની ગ્રેવી કરી નાખવાની, આની ગ્રેવી કરી અને પછી એને તડકો મારી અને પછી એનો ચટપટો સોસ બનશે. એટલે સોસે આપણે કંઈ લાવવાનો નહીં. બાર લીલી મરચી આવે સૂકી, અમુક ઠેકાણે આને ચીલી ફ્લેક્સ કહે, બરાબર. પણ આ રિયલ આપણે અહીંયા સૂકી જે મરચી આવે ને એને મિક્સરમાં અધકચરી કરી નાખી છે, મરચાંના ડીટીઓ માઇનોર. એટલે આ ઘરનું બનાવેલું, આ ઘરનું બનાવેલું. પણ તો જતા કદાચ બહારથી લાવો તો એ વાંધો ના આવે લગભગ. તો આમાં ફિક્સ લઈ આવો તો આ કઈ વસ્તુ એવી નથી હોતી ફિક્સ. પછી ઓરેગાનો, અને આ ઓરેગાનો હા, એને વિદેશ વાળાનું ધાણા જીરું છે. હા, વિદેશ વાળાનું ધાણા જીરું. ચાલો, આ મસાલો થઈ ગયો તૈયાર. સંજયભાઈ, આપણે જે પીઝા બનાવ્યો, પીઝાની અંદર તો મેન મેંદો આવે છે, જેનો આપણે એની ઇંગ્લિશ ભાષામાં ડવ કહીએ, અને આપણે દેશી ભાષામાં એને રોટલો જે કહેતા હોય છે, કે જે બનાવવાનો છે, તો એ કઈ કઈ વસ્તુ પડતી હોય છે એમાં? જો આ જે સર્વપ્રથમ આપણે જે અત્યારે લોટ બાંધી છે ને, આ લોટની અંદર અત્યારે મેંદો છે નાખો, બરાબર. હવે આ મેંદા પછી જો આ તેલ નાખો, બરાબર. આ તેલ પછી આ દૂધ, દૂધથી એકદમ એનો ચિકાસ નો પકડે, સોફ્ટ થઈ જાય, બરાબર. અને મીઠું અને પાણી નાખી અને જો આ લોટની બંધાવવાની તૈયારી થઈ રહી છે. તો તેલ નાખવાનું નહીં? હા, તેલ નાખવાનું, ઘી નહીં નાખવું. ઘી નહીં, ઘી નાખવું હોય પણ નખાય. પણ એમાં મોસમ પ્રમાણે શિયાળો હોય તો વધારે કડક થઈ જાય, ઉનાળો હોય અંદર કોકડી રહી ગઈ તો એ શેકાવા તળવામાં અંદરથી ફૂટી જાય તો એ માલ બગડે. બરાબર. અખતરો જેને ફાવતો હોય ને કરે, પણ નોર્મલી તેલમાં વધારે થાય. તેલમાં વધારે થાય. તમે જે ઘીથી બીજો કોઈ મિનિંગ નથી, ઘીથી ખાલી એક જ મિનિંગ છે ઉનાળામાં, કે જે પાણી તેલનો ભાગ ઘીનો ભાગ છૂટો પડી જાય ને, એટલે ઘીને બરફથી આ લોટ ઠંડા પાણીથી બરફથી બાંધે, એટલે અંદર જે મોણનો ભાગ નાખ્યો છે ને એ મોણ અંદરથી છૂટું ન પડી જાય, એટલે ક્રંચી ને ક્રિસ્પી જે થાય ને એ બરફથી બાંધે. બરફ ઠંડુ પાણી હોય ને, આ તો હજી ગરમી નથી ચાલુ થઈ, વધારે ગરમી હોય ને તો ઠંડુ પાણી અને ઘીથી લોટ બાંધવાનો, તો એની અંદર જે ઘી રહ્યું ને એ ગરમીમાં છોડી ન જાય. અચ્છા, આ તો અત્યારે તમે જે જોયું કે રોટલો બન્યો, પછી હવે આપણે આગળ પ્રોસેસ બતાવો. રોટલા વણાય છે મેંદાના, હવે આવી રીતે એને શેકવાના છે. ભઠ્ઠી આવે ને તવામાં આપણે શેકી નાખવાના, ઓલા આલુ પરોઠા બને એ રીતે બનાવી નાખવાના, શેકી નાખવાના. પછી આને પ્રોસીજરમાંથી ફ્રાય કરવાના. રાજુ કાચા એક જ રાઉન્ડ હજી, આની પછી પ્રોસીજર ફાઇનલ થશે અને પછી બનશે. જો આવી રીતે ધીમે ધીમે વણતી જવાનું રોટલો, બરાબર. હા, પછી આને ધીમા તાપે એકદમ બદામી કલરના શેકી નાખવાના. પેલા તો જે આને બનાવવાની તમને કહી દઉં કે પેલા જે કાચા એમને શેકી લીધા હતા, શેકી પછી એની અંદર જે આપણે સોસ બનાવ્યો, જે આની જે સોસ શું કીધું તમે, પીઝા સોસ, પીઝા સોસ બને, પીઝા સોસ આપણે ઉપર નાખી દેવાના અને ઉપર ચીઝ નાખી દીધું જોઈ લો, અને તળીને બનાવ્યા છે ને, એટલે તળેલા પીઝા. અને આની વાત કરું ને ભાઈ, રાજભાઈ કેમને એમ કે કાઠિયાવાડી પીઝા ગયો યાર, આપણા કાઠિયાવાડમાં જ આવા તમને રહે ને,
આવી મોજ તમને જોવા મળશે. કારણ કે અમે યાર તમને એવું લાગે કે અમે યાર દેશી માણા યાર અમે બધું બનાવતા આવડે યાર. રંજયભાઈ માસ્ટર છે તમે કીધું હતું ને, હજુ તો એમની પાસે એટલી બધી રેસીપી પડી છે, ખજાનો પડ્યો છે. એમાંથી તમે આ રેસીપી ક્યારે કોઈ દિવસ જોઈ તો મને કોમેન્ટ કરજો. અને ટેસ્ટની વાત કરું તો નાના છોકરાઓથી લઈને મોટા લગીને બધાને ભાવે ને એવી રેસીપી. મોજ આવી ઘરે બનાવી નાખજો, એકદમ ઇઝી છે અને એકદમ ક્રિસ્પી છે. દિલથી મજા આવી ગઈ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું. મેડિકલી મળશું ગામ ગીએ. અરે નહીં મળ્યા મેં કરણ તે આ ધરતી હરિયમ થશે જે માતાજી એ બધું કાલ નવા વિડીયો સાથે મળી રહે. જોવાનું ભૂલતા નહીં. આ બધું ખાતા રહેજો અને મોજ કરતા રહ્યા.